પોરબંદરમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રૂપિયા 28.28 લાખની પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું, જેમાં મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારના ચેકડેમ, કમ્યુનિટી હોલ તથા રસ્તાના કામ કરવામાં આવશે। આ સભામાં જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખના સસરા અને આરોગ્ય સમિતિના ચેરમેનના પતિ સભ્યોની બેસવાની જગ્યાએ બેસી અને સવાલો ઉઠાવતા આશ્ચર્ય સાથે અનેક ચર્ચાઓ જાગી હતી। પોરબંદરમાં જિલ્લા પંચાયતની જનરલ બોર્ડની બેઠક મળી હતી, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન કારાવદરાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના 2022-23ના વર્ષનું સુધારેલ અને વર્ષ 2023-24નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરાયું હતું, જેમાં 1 એપ્રિલ 2023ની ખુલતી સિલક રૂપિયા 155.46 લાખ તેમજ 2022-23ની અંદાજિત આવક રૂપિયા 187.82 લાખ મળી અને કુલ રૂપિયા 388.29 લાખમાંથી રૂપિયા 315 લાખના ખર્ચ સાથે રૂપિયા 28.28 લાખની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું। બજેટમાં વિકાસ માટે રૂપિયા 1.23 લાખ, શિક્ષણ માટે રૂપિયા 21.20 લાખ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂપિયા 10 લાખ, ICDS માટે રૂપિયા 2 લાખ, ખેતીવાડી ક્ષેત્ર 3 લાખ, સમાજ કલ્યાણ માટે રૂપિયા 10 લાખ, જાહેર બાંધકામ માટે રૂપિયા 38.50 લાખના ખર્ચે વિકાસના કામો થશે। ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનું મનરેગા અંતર્ગતનું લેબર બજેટ રૂપિયા 12.80 કરોડનું સર્વાનુમતે મંજૂર કરાયું હતું, જેમાં વોટરશેડ, વન વિભાગ સહિત કુલ 1,113 કામો થશે, જેનાથી 10,972 કુટુંબોને 3,63,946 માનવદિનની રોજગારી મળશે। બેઠકમાં અગાઉની સભાની કાર્યવાહી નોંધને યોજાયેલ સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી હતી તેમજ પ્રશ્નોત્તરી કરાઈ હતી। DDO CPNMAએ જણાવ્યું હતું કે મુખ્યત્વે ચેકડેમ, કમ્યુનિટી હોલ તથા રસ્તાના કામ કરવામાં આવશે, ઉપરાંત વિવિધ વિસ્તારના અગત્યના માળખાકીય વિકાસ કાર્યો કરવામાં આવશે। જિલ્લા પંચાયતની બેઠકમાં આરોગ્ય સમિતિના ચેરમેન કારીબેન જગમાલ વરુના પતિ જગમાલ વરુએ જિલ્લા પંચાયતના સદસ્યોની બેઠકમાં બેસી અને આરોગ્ય વિભાગને લગતા સવાલો કર્યા હતા અને આયુષ મેળામાં પોતાને આમંત્રણ મળતું ન હોવાનો વસવસો વ્યક્ત કરી અને આયુષ વિભાગ પણ જિલ્લા પંચાયત અંતર્ગત આવતો હોવાથી દરેક કાર્યક્રમની પોતાને જાણ કરવાનું જણાવતા આશ્ચર્ય સર્જાયું હતું। બીજી તરફ જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ મંજુલાબેન કારાવદરા સમગ્ર બેઠકમાં બજેટ અંગે કંઈ ખાસ બોલ્યા ન હતા, પરંતુ તેના સસરા અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરા ગેરહાજર સદસ્યની બેઠક પર બેસી અને બજેટ અંગે ચર્ચા વિચારણા કરી હતી, તેને લઈને પણ અનેક ચર્ચાઓ જાગી હતી। આથી બેઠક પૂર્ણ થયા બાદ મીડિયાએ આ અંગે DDOને સવાલ કરતા તેઓ પણ જવાબ આપી શક્યા ન હતા અને ત્યાંથી ચાલતી પકડી હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। જિલ્લા પંચાયત પોરબંદરની કારોબારી સમિતિની બેઠક તેમજ સામાન્ય સભા બેઠક યોજવામાં આવી હતી। કારોબારી સમિતિમાં આપણા જિલ્લાના વિકાસના વિવિધ કામો અને કચેરીની કેટલીક જે ફાઇનાન્શિયલ મેટરની ચર્ચા કરી અને મંજૂર કરવામાં આવી છે। તેવી જ રીતે સામાન્ય સભામાં પણ કેટલાક પ્રશ્નો જે રજૂ થયા હતા વિવિધ શાખાના એની ચર્ચા કરી અને જે ખાસ તો આ સભાની અંદર વર્ષ 2023-24નું જે બજેટ હતું એ મંજૂર કરવાનું હતું, એમાં કુલ 3.15 કરોડનું ખર્ચ અને મળી અને 3.43 કરોડનું ટોટલ બજેટ આજરોજ મંજૂર કરવામાં આવેલ છે, જે સર્વાનુમતે પસાર કરવામાં આવેલ છે। બજેટમાં ખાસ કરીને જે આપણા વિકાસના કામો છે જે આપણા જુદા જુદા સભ્યો દ્વારા અને પ્રમુખશ્રી દ્વારા જે આપણા વિસ્તારના પૂરતી કડી જ્યાં હોય ત્યાં આગળ રસ્તા, પાણી, વીજળી વગેરેના જે કામો હશે એ પ્રકારના આપણે જે કામો મંજૂર કરી અને કરવામાં આવશે। સાહેબ, આજની બેઠકમાં છે કોણ કોણ ઉપસ્થિત રહી શકે, આમાં સદસ્યો હોય રહી શકે કે કોણ? આજની બેઠકમાં આપણા જે ચૂંટાયેલા જે સભ્યો છે તે અને જે વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ, પ્રમુખશ્રી અને અમારા જે વિવિધ શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા। પ્રશ્ન ઉઠાવ્યા હતા, એ
આજની જે સભામાં જે ઉપસ્થિત હતા એ બધા જ લોકોને આપણે સાંભળ્યા છે અને વિકાસના કામો માટે જે જિલ્લા માટે જે પ્રશ્નો આવ્યા છે એનો આપણે ચોક્કસ નિકાલ કરવા માટે આપણે પ્રયત્નશીલ સસરા જિલ્લા પંચાયત પ્રમુખના સસરા બેઠા હતા આરોગ્ય સમિતિના ચેરમેનના જે ગ્રાન્ટમાંથી અમારા જિલ્લા પંચાયતના જે સભ્યો છે તે પોતપોતાના વિસ્તારની અંદર વિકાસના કામોમાં આ ગ્રાન્ટ છે તેનો ઉપયોગ કરી શકે. શિક્ષણ ક્ષેત્રે 21,20,000, આરોગ્ય ક્ષેત્રે 10,00,000, ખેતીવાડી ક્ષેત્રે 3,00,000, ICDS ક્ષેત્રે 2,00,000 અને આંકડા શાખા દ્વારા 50,000 અને સમાજ કલ્યાણ ક્ષેત્રે 10,00,000, જાહેર બાંધકામ ક્ષેત્રે 38,50,000. આ મુજબ જિલ્લા પંચાયત પોરબંદરનું કુલ પુરાંત બજેટ 343.28 લાખનો રજૂ કરવામાં આવેલું છે, જેને આજની સામાન્ય સભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવેલું છે. ભાર દેવો કેમ મુખ્ય આવક છે સરકાર.